નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 12 જૂન 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલાં કરંટ અફેર્સથી ચાલુ કરીએ. હાલમાં જ જે યુનિયન ગવર્મેન્ટ દ્વારા સેવા ભોજ યોજના લોન્ચ કરવામાં આવી છે તે કઈ રીતની છે? તો સેવા ભોજ યોજના તે ચેરિટેબલ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન, એટલે કે જે ગુરુદ્વારા, પછી દરગાહ, મસ્જિદ, ટેમ્પલ કોઈ હોય, પછી કોઈ સેવા જમવામાં એવી રીતે સેવા આપતું હોય, લંગર આયોજન કરતું હોય, પછી ચર્ચ કોઈ એવી રીતના જમવાનું આયોજન કરતું હોય, તો એવી તમામ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન કે જે આવી રીતના બહુ બધા લોકોને જમાડે છે, તો તેમના માટે જે સેન્ટ્રલ GST અને ઇન્ટિગ્રેટેડ GST ટેક્સ જે રો ફૂડ ઉપર લાગતું હતું, તો આ ચેરિટેબલ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશનને એ ફાયદો મળશે કે તેમને CGST અને IGST બંને સરકાર તે પાછું આપી દેશે. તો આ CRI ચેરિટેબલ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન જે 5000થી વધારે લોકોને દર મહિને જમાડે છે, તે લોકો માટે જે તે લોકો ફૂડ ખરીદે છે, જમવાનું ખરીદે છે, તો તેમાં જે GST, CGST અને IGST લાગતો હશે તે સરકાર તેને પરત આપી દેશે, તેવી આ સેવા ભોજ યોજના તે લોન્ચ કરવામાં આવી છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. હાલમાં જ અમદાવાદની PRL લેબોરેટરી, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા એક પ્લાનેટ અને એક તેના સૂર્ય જેવો તારો શોધી કાઢવામાં આવ્યો છે. તો આ એક તારાની આજુબાજુ એક ગ્રહ ફરતો રહે છે, તે બંનેનું નામ PRLના સાયન્ટિસ્ટ દ્વારા તેને એપિક રાખવામાં આવ્યું છે. જે ગ્રહ છે તેને એપિક K2-236b કહેવામાં આવ્યો છે, અને જે તારો છે તેને એપિક K2-236 કહેવામાં આવ્યો છે. બંનેનું નામ એપિક રાખવામાં આવ્યું છે. હવે આ જે ગ્રહ છે તે પૃથ્વીથી 6 ગણો મોટો ગ્રહ છે, અને તેનું જે સરફેસ ટેમ્પરેચર છે તે 600 ડિગ્રી સેલ્સિયસ છે. તેની તે જે તારાની આજુબાજુ ફરે છે તે પણ સૂર્ય કરતાં મોટો છે. અને આ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી પાસે એક એવો સ્પેક્ટ્રોગ્રાફ, એવું એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય છે કે જે દૂરના ગ્રહને જોઈ તેની રિસર્ચ કરી અને તેનો એક્ઝેક્ટ માસ કેટલો થાય છે, તેનો વેઇટ કેટલો થાય છે તે આપણને જોઈને કહે. તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ સ્પેક્ટ્રોગ્રાફ છે તેનું નામ છે પારસ, PRL. પારસનું ફૂલ ફોર્મ થાય છે P માટે PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એડવાન્સ રેડિયલ વેલોસિટી આબુ સ્કાય રિસર્ચ. તો આ પારસનું ફૂલ ફોર્મ થાય છે. અને આ સ્પેક્ટ્રોગ્રાફ દ્વારા જેમાં 1.2 મીટરનું ટેલિસ્કોપ રાખવામાં આવ્યું છે, અને આ સ્પેક્ટ્રોગ્રાફ દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે તે ગ્રહ તે પૃથ્વી કરતાં 27 ગણો વધારે વેઇટ ધરાવે છે. તો આ સ્પેક્ટ્રોગ્રાફ જે અત્યારે PRL રિસર્ચ લેબોરેટરી પાસે છે તે દુનિયામાં બહુ જ ઓછી સ્પેસ એજન્સીઓ પાસે છે. લગભગ તો US અને યુરોપ બે જ પાસે આવા સ્પેક્ટ્રોગ્રાફ છે કે જે દૂરના ગ્રહને જોઈ અને તેનો વેઇટ મેઝર કરી શકે. હવે આપણે આ PRL લેબોરેટરીની સ્થાપના તે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કરી હતી, પરંતુ તમારે મને કમેન્ટ સેક્શનમાં એ જણાવવાનું છે કે કયા સાલમાં આ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જે અમદાવાદ સ્થિત છે તે કયા સાલમાં બની હતી. હવે આપણે જોઈએ ત્રીજા કારણ. ઇન્ડિયા આ વર્ષે સપ્ટેમ્બરમાં બિમસ્ટેક કન્ટ્રીઝની મિલિટરી એક્સરસાઇઝ યોજવાની છે, તે પુણે મહારાષ્ટ્ર નજીક યોજાવાની છે. ગત વર્ષે ન્યૂ દિલ્હીમાં ભારતે બિમસ્ટેક કન્ટ્રીઝની એક બીજી એક્સરસાઇઝ પણ ગોઠવી હતી, પરંતુ આ એક્સરસાઇઝ હવે મિલિટરી એક્સરસાઇઝ ગોઠવવાનો વારો છે. બિમસ્ટેક કન્ટ્રીઝ એટલે કે એ એક સંગઠન છે જેનું ફૂલ ફોર્મ થાય છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. આ સંગઠનમાં ભારત પણ એક મેમ્બર છે, અને આ સંગઠનની અંતર્ગત જે મિલિટરી એક્સરસાઇઝ હવે યોજાવાની છે બધા કન્ટ્રીઝ માટે, તે હવે ભારતમાં યોજાવાની છે. મેં બિમસ્ટેક ઉપર એક આખો વિડીયો બનાવ્યો છે જેમાં તેના મેમ્બર્સ
તે સંગઠન શું કાર્ય કરે છે, તે સંગઠન બન્યું કઈ રીતે, પછી ભારત તેમાં કઈ રીતે મેમ્બર બની ગયું, તો તે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમને સ્ક્રીન ઉપર પણ અવેલેબલ છે, તો તે તમે ખાસ જોઈ લેવા વિનંતી. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. સુનિલ છેત્રી, જે અત્યારે નામ બધાને જ ખબર છે કે આપણા ફૂટબોલ ઇન્ડિયન ફૂટબોલ ટીમના કેપ્ટન છે, તે એક વર્લ્ડ રેન્કિંગમાં સેકન્ડ નંબર ઉપર હાઈએસ્ટ ગોલ સ્કોરર તરીકે તેનું નામ આવ્યું છે. તે રિપોર્ટ અથવા તો તે લિસ્ટમાં સૌથી પહેલું નામ તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું છે, જેને 81 ગોલ્સ સ્કોર કર્યા છે. અને સુનિલ છેત્રી અને લિયોનેલ મેસી આ બંને તે બીજા નંબર ઉપર છે અને તેમને 64 ગોલ સ્કોર કર્યા છે ઇન્ટરનેશનલ મેચીસમાં. સુનિલ છેત્રી એક એવા પ્લેયર છે કે તેમને 102 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. આ ભારતના એવા બીજા ખેલાડી છે કે જેમને 100 ઉપર ઇન્ટરનેશનલ મેચીસ રમ્યા હોય. પહેલા ખેલાડી છે ભારતના પૂર્વ કેપ્ટન ભાઈચુંગ ભુટિયા. સુનિલ છેત્રીની જો તમે પર મેચ ગોલ એવરેજ જોવા જાઓ તો તે લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બંને કરતાં વધારે છે. અને તે બંને, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી, આજની તારીખના વર્લ્ડની ફૂટબોલ ફૂટબોલની દુનિયાના તે સૌથી મોટા ખેલાડીઓ છે. છતાંય તેમનાથી વધારે સુનિલ છેત્રીની ગોલ એવરેજ તે વધારે છે. તો આ એક બહુ મોટી વાત કહેવાય સુનિલ છેત્રી જેવા ખેલાડી માટે, અને ભારતના લોકો માટે પણ આ એક બહુ મોટી વાત કહેવાય કે આપણી વચ્ચે આવડા મોટા ફૂટબોલ સ્ટાર તે ફૂટબોલ ટીમના કેપ્ટન છે. હવે આપણે જોઈએ છેલ્લા કરંટ અફેર્સ. કેરેલામાં જે નિપા વાયરસનું હાઈ એલર્ટ મૂકવામાં આવ્યું હતું તે હવે હાઈ એલર્ટ તે લિફ્ટ કરી દેવામાં આવ્યું છે અને હવે સિચ્યુએશન ત્યાં નોર્મલ થવા આવી છે. કેરેલામાં આ નિપા વાયરસના લીધે 17 લોકોની મોત થઈ ગઈ હતી અને આ નિપા વાયરસ હવે તે કંટ્રોલમાં આવી ગયું છે કેરેલામાં. એટલા માટે કેરેલા ગવર્મેન્ટે ત્યાંથી તે હાઈ એલર્ટ ઉપાડી લીધું છે. નિપા વાયરસ તે એક ઝૂનોટિક ડિઝીઝ કહેવામાં આવે છે. ઝૂનોટિક ડિઝીઝનો મતલબ એવો થાય કે એક એવી ડિઝીઝ કે જે પ્રાણીમાંથી હ્યુમન્સમાં આવી શકે. તો આ નિપા વાયરસ તે એક ઝૂનોટિક ડિઝીઝ છે અને તેનો વાયરસ તે RNA વાયરસ ઓફ પેરામિક્સોવિરિડે છે. આ પેરામિક્સોવિરિડે ફેમિલી એક છે વાયરસની, અને તેમાં જે રાઇબોન્યુક્લિક એસિડ હોય છે તેનો વાયરસ તે નિપા વાયરસ ફેલાવે છે. તો આ નિપા ઇન્ફેક્શન આ રીતે થાય છે. હવે આપણે નિપા વાયરસની હિસ્ટ્રીમાં થોડુંક જઈએ તો આપણને સરખી રીતે નિપા વાયરસ શું છે તે ખબર પડે. સૌથી પહેલાં 1999માં જ્યારે મલેશિયામાં હુંડ અથવા તો પિગ જેને કહેવાય છે ઇંગ્લિશમાં, તો તે પિગના ફાર્મર્સ જે છે તેમના દ્વારા સૌથી પહેલાં નિપા વાયરસ શોધવામાં આવ્યું હતું. સૌથી પહેલાં 1999માં પિગ ફાર્મર્સને નિપા વાયરસ થયો હતો, તેમને આ ઇન્ફેક્શન થયું હતું, કારણ કે તે પિગમાં આ નિપા વાયરસ આવી ગયો હતો. તો સૌથી પહેલી વાર મલેશિયામાં આ વાયરસ જોવા મળ્યો હતો અને જે વિલેજ અથવા તો જે ગામડામાં આ વસ્તુ થઈ હતી તે ગામડાનું નામ સુંગાઈ નિપાહ હતું. એટલા જ માટે આ વાયરસનું નામ તે નિપા વાયરસ તરીકે ઓળખવામાં આવ્યું છે. પછીથી આપણને એવી ખબર પડી કે 2004માં બાંગ્લાદેશમાં અમુક લોકો અમુક ફ્રૂટ્સ ખાવાથી આ વાયરસને ઇન્ફેક્ટેડ થઈ ગયા છે. તો ત્યારે પિગ પણ નહોતા અને પિગ ફાર્મર્સને એવું કોઈ પણ ત્યાં કોન્ટેક્ટમાં હતું નહીં, તો આ વાયરસ ત્યાં કઈ રીતે આવ્યો? તો એ 2004ના ઇન્સિડન્ટ પછી એવી ખબર પડી કે આ વાયરસ તે જે ચામાચીડી છે તેમના દ્વારા ફેલાવવામાં આવે છે. તો ઓરિજિનલી આ વાયરસ તે ચામાચીડીઓમાં આવ્યો હતો, તેમનાથી બે સેક્શન પડ્યા કે એક વાયરસ તે ફ્રૂટમાં ગયો, જે ઇન્ફેક્ટેડ ચામાચીડી હોય તે ફ્રૂટમાં જાય અને તે ફ્રૂટ જો બીજા દ્વારા ખાવામાં આવે તો તેમને આ નિપા ઇન્ફેક્શન થાય. અને બીજું કે 1999માં આ ઇન્ફેક્ટેડ બેટ જે હતા, ચામાચીડીઓ હતા, તે જંગલોનું જે કપાવવાની રેટ હતી ત્યાં વધારે હતી, એટલા માટે તે લોકોને જંગલોમાંથી તે ફાર્મમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને આ ચામાચીડીઓ દ્વારા તે પિગમાં સૌથી પહેલા વાયરસ ઇન્ફેક્ટ થયો અને પિગમાંથી પિગ ફાર્મર્સમાં ઇન્ફેક્ટ થયો.
તો આ નિપા વાયરસનું જે મૂળ છે તે ચામાચીડિયું છે, અને ચામાચીડીમાંથી આ વાયરસ આગળ વધતો જાય છે. તો 2004 ઇન્સિડન્ટ પછી આપણને એ ખબર પડી કે આ વાયરસ તે ચામાચીડીઓમાંથી આવે છે. તો આ આખી વાત હતી આપણે કેરેલામાં જે નિપા વાયરસ થયો છે તેની અને નિપા વાયરસના હિસ્ટ્રીની. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.